જામનગરના કડિયાવર વિસ્તારમાં ભૂગર્ભ ગટર છલકાઈ જવાને કારણે ગટરના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે તે વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તેમાં પણ હવે તંત્રની બેદરકારી સામે આવી છે. સ્થાનિક લોકોએ અધિકારીઓને આ અંગે ફરિયાદ નોંધાવી છતાં કોઈ કામગીરી હજુ સુધી થઈ નથી. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અને આ રિપોર્ટ તમારી માટે લઈને આવ્યા છે જામનગરના રિપોર્ટર મનસુખ સોલંકી. જામનગરમાં કડિયાવર વિસ્તારમાં ભૂગર્ભ ગટર છલકાઈ જવાને કારણે ત્યાંની સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે આ 10 દિવસથી ફરિયાદ લખાવવા છતાં કોઈ સફાઈ કર્મચારી હજુ સુધી આવ્યા નથી. 10 દિવસથી અમારી ફરિયાદ લખાવેલી છે ગટરની, પણ કોઈ કાઢવા આવતું નથી. તમારે કેટલા દિવસ ત્યાં ઉભરાઈ છે? કોઈ સફાઈ કામદાર વાળા પણ અહીં પર ધ્યાન દે છે કે નહીં? ના, કાઈ તો લઈ આવતા જ નથી. આવે બસ પાણી નિચાલ કરી જાય, નાયલા જાય. ના, કોતરા અમે દે, બધું અમે દે તો અમે જ ના કાઢી લે. સફાઈ વેળો તો તડતો તડત જ લોકો લઈ લે છે. 2-3 મહિના મોડું થાય છે તો એમ કહે છે કે એનું વ્યાજ ભરવું પડશે. મારા નાના નાના છોકરા મચ્છરને લીધે માંદા પડે છે. આજુબાજુ વાળાને બધાને ધારી બાજુ એટલે મારા ઘરમાં ખાડમાંથી ભૂંગળો તરત જ છલકાય છે. નથી જમવા જેવી જગ્યા રહેતી કે નથી છોકરાને બહાર નીકળવા જેવું રહેતું. ફોન કરું 2-3 વાર તો એમ કે સાંજે આવશે બપોરે આવશે, પણ આવતું કોઈ છે નહીં. ને શેરીવાળા 5-5 વખત ફોન કરે તોય આવતા નથી. આગળમાં આવી રીતે તકલીફ થાય. 3 ઘરમાં ગણપતિ બેહાડા છે, કોઈને બોલાવા જેવા શેરીમાં છે નહીં. ને જોશીના મંદિર વાળી શેરી છે, સામે મંદિર છે, ત્યાંય બાઈ કોઈ આવી શકે એમ નથી. અને મારા પપ્પા વડીલ જ રહે છે, ઉંમરવાળા છે, અને એનો દીકરો રહે છે. અત્યારે કોઈ ન હોય, વડીલ અત્યારે બીમાર છે, અને આટલા માંદા પડે છે. અહીંયા ઉંમરા આગળ જ પાણી ભરેલું છે. આમાં હાલું ક્યાં? માથે પગ ચડાવીને હાલું કે નીચે આમ પગ રાખીને હાલું? અને તોય પાણી રાખા નાક કરીને રાખે છે. પાણી રાખી નાખીને અંદર ઘરી જાય. પણ બધાને ચોખ્ખું જોતું હોય, કોને ચોખ્ખું ન જોતું હોય? તમે ફરિયાદ કઈ રીતે દી અમને ત્યારે જવાબ દઈએ? કોઈ 2-3 વાર રોજ 3 દી થયા ફોન કરે છે. અમારે બીજા બાર થી મહેમાન આવ્યા હોય, કેવી રીતના હાલે? કેટલું ખરાબ લાગે આ જામનગર. તમે રૂબરૂ ઓફિસે ફરિયાદ કરવા જાવ છો કે ઓનલાઈન કરો છો? ઓનલાઈન જ થાય છે. કરીએ ને અમાર તો રૂબરૂ ના પાડે છે. અમે કીધું જવાબ દે દે, માં તો રૂબરૂ ના પાડે છે. વેસ્ટેડ આવે ફોન એમ કે બીજી છે, બીજી છે. કઈ અમારા ફોન ઉપર ને મને જવાબ દેવાનો રહેતું હોય તો કરી જો. 3-4 ફરિયાદ છે. અને આ ઉમરામાં છે. આ લઈ લે, તરત પાણી ચાલુ કરી નાખે. આટલી આટલી આ બેન જોવાઈ કે અમને લિસ્ટ બતાવે કે આટલા આટલા ઘણા એક ફરિયાદ છે. તમે કમ્પ્લેન નોંધાવ્યો? કોઈ આવ્યો છે સફાઈ કામદાર? તમારા પ્રશ્ન કોઈ રીતે સોલ્વ થઈ છે? તમે ફરિયાદ કરો છો ત્યારે તમને ફરિયાદમાં શું કહે છે? ચોમાસાની સીઝનમાં રોગચાળો ઝડપથી ફેલાતો હોય છે ત્યારે આ સમસ્યાનું તંત્ર દ્વારા કેટલી ઝડપથી નિરાકરણ આવશે તે હવે જોવાનું રહ્યું.